બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થાય? શ્રેણિકોનો ગુણાકાર તમને દેખાય છે? યસ સર. ઓકે, ચલો તો જોઈએ બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થાય. ધારો કે એ અને બી બે શ્રેણિક છે. આ શ્રેણિકનો ક્રમ ધારો કે 4×3 છે. ધારો કે આ શ્રેણિકનો ક્રમ 4×3 છે. હવે જો બી શ્રેણિક જે છે એનો ક્રમ 3 થી સ્ટાર્ટ થતો હોય, 3×3 કઈ પણ હોય, તો અને તો જ એ ગુણ્યા બી પોસિબલ થાય. એટલે હવે ધારો કે બી નો ક્રમ 3×2 છે, તો એ ગુણ્યા બી શક્ય છે, કેમ કે આ બંને કિંમત સરખી છે. અને આ બંનેને ગુણવાથી એક નવો શ્રેણિક આવશે, એનું નામ હું સી આપું. તો એ સી જે છે એનો ઓર્ડર, એનો ક્રમ 4×2 થાય. ચલો ફરી પાછું, કોઈ બે શ્રેણિક છે એ બંનેનો ગુણાકાર ક્યારે શક્ય છે? તો જ્યારે જે પહેલો શ્રેણિક છે એમાં આવેલી સ્તંભની સંખ્યા અને જે બીજો શ્રેણિક છે એમાં રહેલી હારની સંખ્યા સરખી હોય, તો જ એ ગુણ્યા બી શક્ય છે. અને જ્યારે બંનેને ગુણીએ ત્યારે એક નવો એક શ્રેણિક આવે અને નવા શ્રેણિકનો ક્રમ પહેલા શ્રેણિકની હાર અને બીજા શ્રેણિકના સ્તંભ જેટલો થાય. તો ચલો આ તમને ખબર પડી હોય તો હું એક બીજો શ્રેણિક લખું છું. ચલો એ એક શ્રેણિક છે જેનો ક્રમ 2×3 છે. તો બોલો તો બી નો ક્રમ શું હોવો જોઈએ, જરૂરી છે? 3×, જે કઈ પણ લેવું હોય. પરફેક્ટ, 3×, કઈ પણ હશે તો ચાલશે. ચલો 3×3 છે, તો હવે જે નવો શ્રેણિક આવશે એનો ક્રમ કયો હશે? 2×3. પરફેક્ટ. તો ચલો એ જે છે એનો ક્રમ P×K છે અને બી જે છે એનો ક્રમ K×M છે. તો સી નો ક્રમ શું થશે બોલો તો? P×M એમ થશે. પરફેક્ટ પરફેક્ટ. ઓકે ચલો હવે હું તમને બીજું પૂછું. એક શ્રેણિક છે એ જેનો ક્રમ 2×2 છે, બીજો એક શ્રેણિક છે એનો ક્રમ 3×3 છે, ત્રીજો એક શ્રેણિક છે એનો ક્રમ 2×3 છે, ચોથો એક શ્રેણિક છે એનો ક્રમ 3×2 છે અને પાંચમો એક શ્રેણિક છે એનો ક્રમ 2×4 છે. તો હવે મને કહો કે હું A×B કરું તો એ શક્ય છે? કહો તો A×B શક્ય છે? નો સર, નથી. A×B શક્ય નથી. ઓકે ચલો કહો તો A×C શક્ય છે? યસ સર. યસ સર. યસ, A×B શક્ય છે, A×C શક્ય છે. કહો તો C×A શક્ય છે? C×A. યસ સર. યસ સર. તો પહેલા સી નો ક્રમ લખવાનો. બોલો સી નો ક્રમ કયો છે? 2×3. અને એનો ક્રમ 2×2. જો આ બંને સરખા છે નથી ને, તો આ C×A શક્ય નથી, પણ A×C શક્ય છે. તો જુઓ A×C શક્ય છે પણ C×A શક્ય નથી. આવું બની શકે, આ શક્ય ના હોય, આ પહેલું શક્ય હોય ને આ બીજું શક્ય ના હોય, એવું બની શકે. ચલો કહો તો મને A×D શક્ય છે? AD શક્ય છે? AD શક્ય છે? AD શક્ય નથી, પણ DA શક્ય છે? ચેક કરીને કહો તો. બી એ પણ શક્ય નથી. જો એ બી શક્ય નથી ને બી એ શક્ય નથી. ઓકે
કેટલીક પેઢીઓ પણ બને કે એબી શક્ય હોય, હવે જો મને કહો સીડી શક્ય છે? સીડી શક્ય? નો સર. યસ સર. યસ શક્ય છે. હવે સીડી શક્ય છે અને ડીસી શક્ય છે કહો તો? નો નો. યસ સર. કેવી રીતે? જો ડી છે 2 અને આ છે 2/3. હવે આ જો સીડી ને હું ગુણું તો માની લો કે એક નવો શ્રેણિક મળે છે x, તો આ x શ્રેણિક નો ક્રમ કયો હશે? x 2 × 2 અને આને y કહું તો y નો ક્રમ કયો હશે? 3 × 3. તો હવે x અને y તો સરખા હોવાના જ નહીં, કેમ કે બંનેના ક્રમ જ સરખા નથી. તો આપણે શું અત્યાર સુધીમાં જોયું? તો જો એ બી શક્ય નતું, બી એ શક્ય નતું, એ સી શક્ય હતું, સી એ શક્ય નતું, એ ડી શક્ય નતું પણ ડી એ શક્ય હતું, અને સી ડી શક્ય હતું અને ડી સી પણ શક્ય છે. તો એનો મતલબ આપણે કોઈ એવું ચેક એવું માનવાની જરૂર નથી કે જો એ સી શક્ય હોય તો સી એ શક્ય જ હોય, અથવા તો એ ડી શક્ય ના હોય તો ડી એ શક્ય હોય, અથવા તો એ બી શક્ય નથી એટલે બી એ શક્ય નહીં જ હોય, અથવા તો હશે જ, એવું કોઈ જ વસ્તુ આપણે માનવાની જરૂર નથી. આપણે નિયમને આપણે ફોલો કરીશું, નિયમને ચેક કરીશું કે નિયમ શક્ય છે, નિયમથી નક્કી કરીશું કે શક્ય છે કે નહીં. તો ચલો હવે આપણે એક એક્ઝામ્પલ થ્રુ જોઈએ. ચલો ક્વેશ્ચન નંબર 15 નું આપણે કરીએ, ક્વેશ્ચન નંબર 15 કરીએ. બહુ સારો ક્વેશ્ચન છે એ આપેલું છે આપણને. 1302-14 અને બી આપેલું છે 1 2 3 4 અને 20-1-2 1 અને આપણે એ બી શોધવાનું છે. તો ચલો પહેલા તો મને કહો એનો ઓર્ડર કયો છે, એનો ક્રમ કયો છે? એનો ક્રમ બોલો તો. 1 × 3. ફરી પાછું કહો તો. 1 × 3 છે એનો ક્રમ. એનો ક્રમ કેટલી હાર છે એમાં? 3 અને સ્તંભ 2. સ્તંભ 2 તો એનો ક્રમ કયો કહેવાય? 3 × 2. અને બોલો તો બી નો ક્રમ બોલો હવે. 4 × 2. પહેલા હાર લખવાની, પહેલા હાર 2 × 4 કહેવાય ને, પહેલા હાર લખવાની. તો બે આડી લાઈન છે, પહેલા આડી લાઈન કેટલી છે જોવાનું, પછી ઊભી લાઈન કેટલી છે જોવાનું. બરોબર ખ્યાલ આવ્યો સર? તો એમાં 2 × 3 નો આવે. એમાં કેટલી આડી લાઈન છે? એક આ છે, એક આ છે અને એક આ છે, ત્રણ આડી લાઈન છે. ઊભી કેટલી છે? એક અને બે. ઓકે ઓકે. ચલો મને કહો તો બી ઇન્ટુ એ શક્ય થશે કે નહીં થાય? ના સર. થશે બી ઇન્ટુ થશે. ઓકે બી ઇન્ટુ એ ની વાત કરીએ તો પેલા બી ઇન્ટુ એ ની વાત કરો. ચલો બી ઇન્ટુ એ શક્ય થશે? નથી થવાનું. ઓકે પણ આપણને એ શોધવાનું નથી એટલે જવા દઈએ છે ત્યારે. બોલો એ ઇન્ટુ બી શક્ય થશે? યસ. ઓકે અને એનાથી એક નવો શ્રેણિક નો, નવો શ્રેણિક જે આવશે એનો ક્રમ કયો હશે કહો તો? 3 × 4. વેરી ગુડ, પરફેક્ટ. હવે ચલો આ એ ઇન્ટુ બી કઈ રીતે થાય, એ ગુણ્યા બી કઈ રીતે થાય જોવો, સમજવાનું છે. થોડુંક ધ્યાન રાખીને કરશો તો આવડી જશે. તો પહેલા તમારે શ્રેણી કે લખવાનો.
આ લખીએ છીએ 1 3 0 2 માઈનસ 1 4 અને પછી કશું જ લખ્યા વગર ડાયરેક્ટ શ્રેણિક બી લખવાનું છે, કશું જ નથી કરવાનું અહીંયા ગુણાકારની. अब डॉट पण करवानी जरूर नथी, करो तो खोटू नथी पण जरूर नथी. सीधू ते बी लखवानु, बी छे 1 2 3 माइनस 4 2 0 माइनस 2 અને 1. હવે જો આ એ બી કઈ રીતે ગણતરી કરવાની છે, જો જો હવે આ એ બી નો ક્રમ કયો થશે, એ બી નો ક્રમ કયો થશે, એમાં 3 હાર થવાની છે અને 4 સ્તંભ થવાના છે. હવે કઈ રીતે લખાય જો, હા આમાં શ્રેણિક એ જે છે ને એ પહેલા છે અને બી છે બીજો છે, તો પહેલી હાર પહેલા શ્રેણિકની પહેલી હાર કઈ છે કહો તો? પહેલા શ્રેણિક એટલે આ પહેલી શ્રેણિક, એની પહેલી હારના ઘટકો કયા કયા બોલો તો? 1 અને 3. 1 અને 3 એને હું આવી રીતે બ્રેકેટમાં લખું છું. અને બીજા બીજા શ્રેણિકની પહેલો સ્તંભ બોલો કયો છે? પહેલો સ્તંભ 1 અને 2. 1 અને 0 ના, આ છે 1 અને 2 બરોબર. જો પહેલી હાર પહેલા શ્રેણિકની પહેલી હાર બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, પહેલી હાર પહેલો સ્તંભ, એવું યાદ રાખવાનું. પહેલી હાર પહેલો સ્તંભ, પણ પહેલી હાર પહેલાના માટે ને પહેલો સ્તંભ બીજાના માટે. હવે મને કહો પહેલી હારના બે ઘટકો કયા કયા હતા બોલો તો? 1 અને 3. અને બીજી હાર પહેલા સ્તંભના કયા ઘટકો છે? પહેલા સ્તંભના 1 અને 2. હા, તો પહેલા ને પહેલાની જોડે ગુણવાના. આની અંદર 2 છે ને આની અંદર પણ 2 છે. આ પહેલા ને પહેલાની જોડે ગુણો, બીજા ને બીજાની જોડે ગુણો, પહેલા ને પહેલાની જોડે, બીજા ને બીજાની જોડે ગુણો અને કહો તો શું જવાબ આવશે? પહેલા ને પહેલા જોડે ગુણીને કહો તો શું આવશે? 1 અને 6. તો 1 અને 6 એ બંનેનું ટોટલ કરી દેવાનું, શું થાય કહો તો? 7. બસ, તો આ પહેલું થઈ ગયું 7. હવે પહેલી હાર અને બીજો સ્તંભ લેવાનો. પહેલી હાર તો એમની એમ જ રાખવાની અને બીજો સ્તંભ, એમાં ફરી પાછું પહેલા ને પહેલાની જોડે ગુણો અને બીજા ને બીજાની જોડે ગુણો. ચલો પહેલા ને પહેલાની જોડે ગુણો તો શું આવશે? 0. હા, 2 અને 0 એ બંને ટોટલ 2. એ અહીંયા લખી નાખવાનું. હવે પહેલી હાર અને ત્રીજો સ્તંભ બોલો, પહેલા ને પહેલાની જોડે બીજા ને બીજાની જોડે શું થશે બોલો તો? 2 6 3 6 6. પહેલા ને પહેલાની જોડે ગુણો તો શું થાય? 3 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
કરો પહેલા ને પહેલા જોડે ગુણો તો માઇનસ 4 અને બીજા ને બીજા જોડે 3 હા તો માઇનસ 4 પ્લસ 3 શું થશે માઇનસ 1 હવે જો પહેલી હાર અને બધા સ્તંભ પતી ગયા ને એટલે અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ કરો આ રીતે ચલો આ જે કામ કર્યું ને પહેલી હાર નો ઉપયોગ કરીને જો પહેલી હાર આવી ગઈ જો પહેલી હાર ના બધા ઘટકો 7 2 માઈનસ 3 1 આવી ગયો પહેલી હાર પતી ગઈ હવે પકડો બીજી હાર બીજી હાર અને આનો પહેલો સ્તંભ પહેલો સ્તંભ ચલો બીજી હાર ને પહેલો સ્તંભ 0 0 હા એટલે 0 અને પછી પછી બોલો હવે માઇનસ 4 એટલે માઇનસ 4 પરફેક્ટ હવે બોલો ચલો આ બીજી હાર નું કામ પતી ગયું હવે ત્રીજી હાર
અને પહેલો સ્તંભ બોલો સાત. વેરી ગુડ. ચલો હવે ત્રીજી. હા હા બોલો. માઇનસ પરફેક્ટ. હવે બોલો માઇનસ બરોબર છે. હવે છેલ્લું બોલો. ચલો પ્લસ ફોર. વેરી ગુડ. અને ફોર પ્લસ ફોર બરોબર એટ. આ જવાબ આવી ગયો એ બી. બોલો તો આ શ્રેણીક નો ક્રમ કયો દેખાય છે? એ બી નો કેટલી આર દેખાય છે? ત્રણ. અને સ્તંભ ચાર. હા તો આનો ક્રમ થઈ ગયો ત્રણ જેમ ચાર. જો સાત બે માઇનસ ત્રણ માઇનસ એક. આ જો સાત બે માઇનસ ત્રણ માઇનસ એક પછી ફોર ઝીરો માઇનસ ટુ માઇનસ ફોર ટુ. જો ફોર ઝીરો માઇનસ ફોર ટુ અને છેલ્લે સાત માઇનસ બે માઇનસ અગિયાર આઠ. સાત માઇનસ બે માઇનસ અગિયાર આઠ. તો એ બી ની કિંમત આપણે શોધી નાખી. તો આ ક્વેશ્ચન નંબર પંદર આપણે ઇઝીલી કરી શક્યા. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર સત્તર. ચલો જોઈએ સત્તરમો. બોલો એ બરાબર ચાર પાંચ છ માઇનસ બે ત્રણ સાત. અને બી બરાબર બે પાંચ સાત આઠ ચાર માઇનસ ત્રણ. ઓકે ચલો મને કહો એ નો ક્રમ કહો જલ્દી. અને બી નો ક્રમ 2 into 3. પરફેક્ટ. ચલો આપણે એ બી શોધવું છે. શોધાશે કહો તો? યસ યસ. તો પહેલા એ લખી નાખીએ પછી બાજુમાં બી લખીએ. ચલો હવે આ બંનેને ગુણાકાર કરવાનો છે. હમણાં આપણે શીખ્યા એ પ્રમાણે બોલો શું કરવાનું. પહેલી હાર ને પકડો અને પહેલા સ્તંભ ને. ચલો બોલો હું લખું છું. એટ પ્લસ 40. પરફેક્ટ. હવે બાજુમાં પહેલી હાર બીજો સ્તંભ બોલો 20 વત્તા 16. 20 બીજા ને બીજા જોડે ગુણવાનું ને. હા બરાબર. ચલો બોલો હવે બોલો 28. હા 28 માઇનસ 15. પરફેક્ટ. ચલો પહેલી હાર પતી ગઈ. હવે બીજી હાર ને પકડો. બીજી હાર 30 8 8 8 - 16 30. પહેલા પહેલા આરામથી આરામથી બીજી હાર. પહેલો સ્તંભ લો. પહેલો સ્તંભ 12 12 12 - 16. કરેક્ટ. ચલો હવે બોલો 30 - 8 - 8. કરેક્ટ. હવે બોલો 42 + 6. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. બોલો પછી આગળ વધો. 6 + 56 + perfect. પછી બોલો 15 + 28. પરફેક્ટ. પછી બોલો 21 - 21 - perfect. ચલો હવે આનો જવાબ શોધી નાખીએ. તો 48 40 13 માઇનસ 4 22 48
तो ए बी ની કિંમત આવી ગઈ આપણને અહીંયા ए बी અને बी ए સરખા થાય છે કે નહીં તે ચકાસવાનું કીધું છે તો ए बी ની કિંમત આપણે શોધી લીધી ચલો હવે बी ए હવે बी ए તો પહેલા बी લખો બોલો बी શ્રેણીક 2 5 7 8 4 માઈનસ 3 આ बी લખ્યો અને પછી બાજુમાં એ લખો 4 5 6 માઈનસ 2 અને 3 7 ઊંધું થઈ ગયું પહેલા બી લખવાનો પછી એ લખવાનો અને હવે પછી કામ તો એનું એ જ કરવાનું ચલો કહો તો પહેલી હારમાં કયા કયા ઘટકો છે પહેલી હાર 2 5 7 વેરી ગુડ પહેલા સ્તંભમાં 4 6 3 બરોબર चलो अब गुणी ने को पहला ने पहला ने जोड़े बीजा ने बीजा ने जोड़े त्रीजा ने त्रीजा ने जोड़े बोलो 8 8 3 प्लस 3 प्लस 21 21 परफेक्ट अब पहला ने बीजा ने जोड़े 10 10 माइनस 10 प्लस 10 अने 49 बराबर હવે પતી ગયું પહેલી હાર ને બે સ્તંભ પતી ગયા હવે બીજી હાર ને પકડો અને પહેલા સ્તંભ ને 32 હા 24 હા અને માઈનસ 9 પરફેક્ટ હવે આ બીજા ને બીજા ને જોડે બીજા ને બીજા ને જોડે હા બોલો 40 40 8 8 21 બસ હવે આ બી એ ની કિંમત શોધી નાખો તો 60 49 સોરી 45 અને 56 હા 45 અને 59 થાય ને ઓ સોરી 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 મિસ્ટેક મિસ્ટેક 59 અને 32 માઈનસ 21 એટલે 11 આ બીજું થયું હવે જુઓ એ નો ક્રમ કયો એ બી નો ક્રમ કયો તો 3 બાય 3 નો હતો આ 3 બાય 3 છે અને આનો ક્રમ 2 બાય 2 એ તો પહેલેથી જ ખબર હતી કે એ બી ને બી એ સરખા નથી થવાના તો એ બી બરાબર બી એ ના કહેવાય એટલે એ બી નોટ ઇક્વલ ટુ બી એ એ આપણો જવાબ થશે તો તમે હવે જોઈએ આ બે એક્ઝામ્પલ કરી શકો છો કે નહીં ક્વેશ્ચન નંબર 13 એક કરવાનો અને 20માનો પહેલો કરવાનો આ તમારું હોમવર્ક રહેશે આ 14મો એક્ઝામ્પલ કરજો અને આ 13મો ચલો એ હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ આ બે એક્ઝામ્પલ કરજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું આ બેમાં કોઈ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછી લેજો અત્યારે કોઈ બીજો ક્વેશ્ચન હોય તો પણ પૂછી શકો છો સર એક્ઝામ